नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रोफेसर ફરી એક વખત આપની સમક્ષ એક નવા વિડિયો સાથે ઉપસ્થિત થયો છું અને આજના આ વિડિયોની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના ટોપિક્સની અંદર આપણે પરફેક્ટ પ્રેઝન્ટ અને પરફેક્ટ પાસ્ટ ના બેસિક વોઇસની સમજની ક્લિયરન્સ આપવાનો પ્રયત્ન કર્યો. હવે આજના આ વિડિયોની અંદર આપણે જે શીખવાના છીએ એ ટોપિક બે છે. And the name of that topic is passive voice of simple model auxiliary and passive voice of perfect model auxiliaries. હવે આ સિમ્પલ અને પરફેક્ટ ને જ્યારે આપણે એક સાથે એક્ટિવમાંથી પેસિવમાં જો પૂછાય તો કયા પ્રકારના ચેન્જીસ આપણે હાથ ધરવાના છે, કઈ કઈ બાબતો છે જે આપણે ધ્યાન પર લેવાની છે અને કયા સંજોગોમાં કયા ચેન્જીસને આપણે એપ્લાય કરવા પડશે એવી દરેકે દરેક બાબત અહીંયા આપણે આજે શીખવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ એ ટોપિકની એક બાબતને શીખવાના. પેસિવ વોઇસ ઓફ સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ. તો ફર્સ્ટ ઓફ ઓલ મોડેલ ઓક્સિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો કયા કયા હોય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ શેલ, વિલ. શેલ જે છે એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પણ આપણે યુઝ કરીએ છીએ. તો સિમ્પલ ફ્યુચરની સાથે સાથે એનું પણ પેસિવ વોઇસ અહીંયા પણ તમે ક્લિયરન્સ મેળવી શકશો અને આ પેસિવ વોઇસની અંદર પણ કયા પ્રકારના ચેન્જીસ થાય છે એ પણ અહીંયા આપણી સમક્ષ ક્લિયર થવાનું છે. તો મોડેલ ઓક્સિલરીના રૂપો કયા કયા છે? તો શેલ, વિલ, કેન, કુડ, વુડ, શુડ, મે, માય, મસ્ટ. બરાબર છે. તો આ પ્રકારના કોઈ પણ મોડેલ ઓક્સિલરી વાળું સેન્ટેન્સ આવે છે તો હવે તમારે જોવાનું છે ધ ગિવન સેન્ટેન્સ ઇઝ ઓફ વિચ ટાઈપ, કયા પ્રકારનું સેન્ટેન્સ છે, આઈધર સિમ્પલ ઓર પરફેક્ટ. તો સિમ્પલ અને પરફેક્ટ ને બંનેને જે આઈડેન્ટિફાઈ કરવાનું છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે કયા પ્રકારની સમજ કેળવવી જરૂરી છે? તો પહેલું તો આપણે કન્સ્ટ્રક્શન ઓફ સિમ્પલ મોડેલ ઓક્સિલરી એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ પરફેક્ટ મોડેલ ઓક્સિલરી, આ બંનેની સમજ જો આપણી પાસે ક્લિયર હશે તો આપણે એક્ઝેક્ટલી પીક આઉટ કરી શકશું વિચ ટાઈપ ઓફ સેન્ટેન્સ ઇઝ ગિવન ઇન ધ પેરેગ્રાફ એન્ડ વોટ ટાઈપ ઓફ ચેન્જીસ ધેટ વી હેવ ટુ મેક. આપણે કયા પ્રકારનું વાક્ય આપ્યું છે ને આપણે કયા પ્રકારના ચેન્જીસ અહીંયા એપ્લાય કરવાના છે એ બરેકે દરેક બાબત આપણી પાસે ક્લિયર થઈ જશે. બટ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ હેવ ટુ આઈડેન્ટિફાઈ, આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો એના માટે કન્સ્ટ્રક્શન, દરેકે દરેક વાક્ય રચનાનું કન્સ્ટ્રક્શન એટલે કે એનું સ્ટ્રક્ચર ક્લિયર હોવું જરૂરી છે. તો અહીંયા પહેલા આપણે એક્ટિવ વોઇસના એ કન્સ્ટ્રક્શનની વાત પણ આપણે ક્લિયર કરી લઈએ. તો જો તમારી પાસે વાક્ય રચનાની અંદર મોડેલ ઓક્સિલરીના રૂપમાંથી કોઈ પણ રૂપ કયો કયો રૂપ એ તૈયાર કરાયું હોય, શેર, વિલ, કેન, કુડ, વુડ, શુડ, મે, માય, મસ્ટ, ધારો કે આમાંથી કોઈ પણ એક રૂપવાળું સેન્ટેન્સ તમારી સમક્ષ આવે છે તો તમારે એક્ઝેક્ટ આઈડેન્ટિફાઈ કરવાનું માટે કઈ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે? તો ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે મોડેલ ઓક્સિલરીનું તમારી પાસે જે રૂપ આવેલું છે તેના પછી શું છે, which type of verb is given, either be one or have plus be three. બસ આ બાબત તમારે એકબીજાની વસ્તુને એકબીજાથી અલગ પાડે છે. તો અહીંયા એ બાબતને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સબ્જેક્ટ, જો વાક્ય રચનામાં સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કે કર્તા, કર્તા પછી જે મોડેલ ઓક્સિલરીનું કોઈ પણ રૂપમાંથી એક રૂપ આવેલું જોવા મળે, પરંતુ જો તેના પછી બી પણ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જોવા મળે છે તો તે વાક્ય રચના જે છે તે સિમ્પલ મોડેલ ઓક્સિલરીના એક્ટિવ વોઇસની છે. આ વસ્તુ ક્લિયર થાય છે. બસ પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ તો છે જ, એ તો સિમ્પલ છે અને એ પણ કોમન છે. હવે આ પ્રકારની વાક્ય રચનામાં કયા પ્રકારના ચેન્જીસ આપણે એપ્લાય કરવાના છે પેસિવ વોઇસ કરતી વખતે? તો પેસિવ વોઇસ કરતી વખતે ફરી પાછા એ સ્કેલને આપણે ફરી પાછા રિવાઇઝ કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ વર્બ, પહેલા તો ક્રિયાપદ શોધવાનું છે. એ ક્રિયાપદને જબ તમારે શું કયો પ્રશ્ન કરવાનો છે, હુ, બાય આસ્કિંગ હુ વી વિલ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ સબ્જેક્ટ, આપણે સબ્જેક્ટને ફાઇન્ડ કરવાનું છે. એન્ડ બાય આસ્કિંગ વોટ ઓર હુ વી કેન ફાઇન્ડ ઇટ આઉટ ઓબ્જેક્ટ, એક્ઝેક્ટ ઓબ્જેક્ટ.
तो आपने आ प्रकार का फेरफार आपने करवानो रहेशे और ए चेंजेस करवाना छे तो आपने सब्जेक्ट वर्ब और ऑब्जेक्ट ना फेरफार आपने खबर छे। तो एक्टिव वॉइस ની અંદર વાક્ય રચનાની શરૂઆતમાં સબ્જેક્ટ હતો તો પેસિવ વોઇસમાં એક્ઝેક્ટલી ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે શું કર્મ। હવે અત્યાર સુધી આપણે જે જે રૂપો જોઈ ગયા છે એ દરેક દરેક રૂપની અંદર જો એકવચન બહુવચન હોય તો કયા કયા રૂપનો ઉપયોગ થાય છે તો એ વસ્તુ આપણે ક્લિયર હતી। હવે અહીંયા માત્ર શેર અને બી આ બીમાં જ ધ્યાન રાખવાનું છે। શેર હંમેશા સબ્જેક્ટ તરીકે કે ઓબ્જેક્ટ તરીકે આઈ હોય અથવા તો બી હોય તો જ તમારે શેર નો ઉપયોગ કરવાનો રહેશે। ઓકે, પરંતુ એના પછી કોઈ પણ સબ્જેક્ટ હોય કે ઓબ્જેક્ટ હોય પછી એ એકવચન હોય બહુવચન હોય પછી સબ્જેક્ટ તરીકે હી હોય શી હોય ઈટ હોય યુ હોય બી હોય સોરી યુ હોય ધે હોય અને કોઈ પણ નામ છે બહુવચન છે એવા કોઈ પણ રૂપમાંથી કોઈ પણ કર્તા તરીકે આવેલું જોવા મળે તો એની સાથે બી નો ઉપયોગ કરવાનો છે અને બાકી કોઈ પણ મોડેલ ઉપસર્ગની રૂપ બધા સાથે કોમન છે। પછી એમાં સબ્જેક્ટ તરીકે ઓબ્જેક્ટ તરીકે એકવચન બહુવચન નો નીડ ટુ સી ઓવર ધેર એ આપણે જોવાની કોઈ જરૂર નથી। ઓકે, ફાઇવ વસ્તુ યાદ રાખો તો સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ મોડેલ ઓક્સિલરી ગ્રુપ એક્ટિવ વોઇસ માં છે હવે એ જ મોડેલ ઓક્સિલરી ગ્રુપ પેસિવ વોઇસ માં પણ એમ ના એમ રહેશે। ધેટ મીન્સ ધ ફોર્મ વિચ ઇઝ ગિવન ઇન સબ્જેક્ટ સોરી એક્ટિવ વોઇસ ધેટ વિલ બી પુટ એઝ ઇટ ઇઝ ઇન પેસિવ વોઇસ એટલે કે એક્ટિવ અને પેસિવ માં જે પણ ગ્રુપ આપેલું છે મોડેલ ઓક્સિલરી ગ્રુપ એ જ ગ્રુપ એમ ના એમ મૂકી દેવાનું રહેશે। આમાં ખાસ ગ્રુપમાં થાય ત્યાં રાખજો કેમ નું પુટ ન થઈ જાય મે નું માઇક ન થઈ જાય શેર નું શૂટ ન થઈ જાય મે નું પુટ ન થઈ જાય આનું ધ્યાન રાખવાનું છે પર્ટીક્યુલર પેસિવ વોઇસ કરતી વખતે। અને હવે ધ્યાનમાં રાખવાનું આવી છે બાબત શું અહીંયા તમે જોઈ શકો છો બી બી સુકા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રમાણે એક્ટિવ માંથી પેસિવ કરતી વખતે હર હંમેશ વર્બ કોઈ પણ ફોર્મમાં હોય બી વન બી ટુ બી થ્રી આઈએનજી એસ ઓર એસ વોટ એવર ફોર્મ તમે ગમે તે ફોર્મમાં તમારી સમક્ષ આવે છે પરંતુ આપણે જ્યારે પેસિવ વોઇસમાં એને કન્વર્ટ કરવાનું છે ત્યારે એ ધેટ વિલ બી ધેર ઇન થર્ડ ફોર્મ ત્રીજા જ ફોર્મ ત્રીજા રૂપમાં જ આપને જોવા મળશે ત્રીજા રૂપમાં જ એ આવશે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મમાં જ એને મૂકવું પડશે। તો હવે આપણી પાસે જે અભી મન હતું એને પેસિવ વોઇસમાં બી થ્રી માં કન્વર્ટ થઈ ગયું તો અહીંયા એનું મેઇન કન્સ્ટ્રક્શન હંમેશા ધ્યાનમાં રાખવાનું છે શું મેઇન કન્સ્ટ્રક્શન વિલ નોટ બી ચેન્જ એવર એનું જે મુખ્ય કન્સ્ટ્રક્શન છે એનું જે મુખ્ય સ્ટ્રક્ચર છે ધેટ વિલ નોટ બી ચેન્જ એવર ક્યારે પણ ચેન્જ નહીં થઈ શકે। તો અહીંયા તમારી પાસે મુખ્ય કન્સ્ટ્રક્શન શું છે મોડેલ ઓક્સિલરી નું રૂપ બદલાતી હોય ધેટ મીન્સ કોઈ પણ મોડેલ ઓક્સિલરી પછી હંમેશા બી માં જ આવે તો આ બાબતને ક્લિયર કરવા માટે થઈને એ વસ્તુનો એ ગેપ કમ્પ્લીટ કરવા માટે થઈને અહીંયા એનું મીનિંગ અને એનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરવા માટે થઈને હેલ્પિંગ વર્બ તરીકે આપણે બી ને યુઝમાં લઈએ છીએ। અહીંયા બી નો કોઈ પર્ટીક્યુલર મીનિંગ થતો નથી આ ખાસ એમાં રાખવાનું છે કે માત્ર ને માત્ર વાક્ય રચનાને કમ્પ્લીટ કરવા માટે અહીંયા યુટિલાઇઝ થયેલું છે એને ઉપયોગમાં લીધેલું છે। તો હવે આપણી પાસે ક્લિયર થઈ ગયું કોઈ પણ ઓબ્જેક્ટ અને અહીંયા જે છે શેર બી માસ ધ્યાન રાખવાનું હતું તો એ શેર બી આવે તો શેર બી માંથી શું મૂકવાનું આપણે ખબર પડી ગઈ હવે અને ત્યાર પછી કોઈ પણ રૂપ હોય તો એ રૂપમાંથી કોઈ પણ રૂપને અહીંયા મૂકીને બી મૂકીને બી થ્રી અને પછી સબ્જેક્ટ આવે છે પણ સબ્જેક્ટ હંમેશા બાય સાથે આવશે તો એ બાય સબ્જેક્ટ કરીને અધર વર્ડ્સ હોય તો મૂકવાના છે બાકી મૂકવાના રહેતા નથી। બસ આ બાબત જો આપણી પાસે ક્લિયર થઈ ગઈ તો હવે એના વાક્ય રચનાની અંદર પણ કયા કયા ફેરફાર કઈ રીતે કરવાના છે એ તો કેટલું સરળ થઈ જશે દેટ્સ ઇટ। અહીંયા એક્ટિવ અને પેસિવની દરેક દરેક બાબતોને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન વાક્ય થકી કયો છે તો પર્ટીક્યુલર ધ્યાન રાખશો। ઓકે, એ સિમ્પલ સેન્ટેન્સ ઇઝ ગિવન હી વિલ કોલ યુ ટુડે ઓકે અ વેરી સિમ્પલ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ ગિવન ઓકે બીકોઝ શેરિંગ પ્લસ બી વન ઇઝ યુઝ્ડ ઇઝન્ટ ઇટ। ઓકે, તો અહીંયા સિમ્પલ ફ્યુચર નું એ કન્સ્ટ્રક્શન ક્લિયર થાય છે તો શેરિંગ બતા બી વન અહીંયા જો કરતા તરીકે
क्रिया पड़े तो शू करव पड़े विविध प्रश्न पूछी कॉल हू कॉल आपने have
given sentence is of which type? Given sentence is of perfect model auxiliary. Either active voice is there or passive voice. If passive voice is given, that will be converted into active voice. If active voice is given, that will be converted into passive voice. Okay? So, बनने चाहिए इमा either a एक विचार में convert तत्व छुआ पड़े चाहिए ये वो जरूरी ना थी कि passive voice जब से अने active voice करवाना चाहिए कि active voice जब से अने passive voice करवाना चाहिए. We will have to find it out which type of sentence is given that will be converted into either side. Okay? आपने जुमा हम चाहिए कि क्या by me. I would hear say by
સેન્ટેન્સ ધેટ મીન્સ અ પરફેક્ટ ફ્યુચર ટેન્સ પર જો પેસિવ વોઇસ વાળો સેન્ટેન્સ કરવામાં આવે તો કયા ફેક્ટર કરવાના છે અને બાકી કોઈ પણ મોડેલ ઓક્સિલરી ના હેલ્પિંગ વર્બ્સ ને યુટિલાઇઝ કરેલું જોવા મળે વાક્ય રચનામાં તો પણ આપણે કઈ રીતના ફેક્ટર કરવાના છે વિથ ધ બ્રેક બાબત આ સાથે ક્લિયર થઈ ગઈ તો જો વિદ્યાર્થી મિત્રો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે એ આઈડેન્ટિફાઈ કરીને સિમ્પલ મોડેલ ઓક્સિલરી આવે તો બી ખાસ કરીને પેસિવ વોઇસ માં યાદ રાખવાનું છે પરફેક્ટ મોડેલ ઓક્સિલરી નું સેન્ટેન્સ આવે તો બી આપણે પર્ટીક્યુલર યાદ રાખીને એ માં ચેન્જીસ કરતી વખતે ફેરફાર કરતી વખતે આપણે એડ કરવાનું છે શું કામ ટુ કમ્પ્લીટ ધ કન્સ્ટ્રક્શન ઓન્લી અહીંયા બી મૂકો કે બી મૂકો પર્ટીક્યુલર કન્સ્ટ્રક્શન એનું એ સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરવા માટે જ આપણે મૂકીએ છીએ એનો કોઈ મીનિંગ થતો નથી કે કાઢવાનો પણ નથી કે નીકળતો પણ નથી ઓકે અહીંયા આ બાબત સાથે આપણા આજના આ બંને ટોપિક એટલે કે પેસિવ વોઇસ ઓફ સિમ્પલ મોડેલ ઓક્સિલરી પેસિવ વોઇસ ઓફ પરફેક્ટ મોડેલ ઓક્સિલરી ક્લિયરન્સ ક્લિયર થયું અને આશા રાખીશ કે આ બંને બાબતોમાં જે જે બાબતનું ધ્યાન રાખવાનું સૂચન મારા તરફથી આપને થયું છે તે ક્લિયર થઈ જશે અથવા પર્ટીક્યુલર એને ધ્યાન પર રાખશો ઓકે હવે અત્યાર સુધીના ટોપિક્સ ની અંદર ની વાત ક્લિયર કર દઈ પેસિવ વોઇસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ અને આજે સિમ્પલ મોડેલ અને પરફેક્ટ મોડેલ ઓક્સિલરી ની પણ બાબત આપણે ક્લિયર કરી તો ટોટલ આપણી પાસે અત્યારના વિડિયોસ ની અંદર ની આ સમજ ક્લિયર થઈ ગઈ છે હજુ પણ આવનારા સમય ની અંદર પણ કયા ટોપિક્સ આવશે એની એ સમજ પણ આપણે ક્લિયર કરવાની છે અને એ આવનારા સમય ની અંદર પણ જ્યારે આપણે ફરી વખત મળીશું ત્યારે અત્યાર સુધીના ચાલેલા જે જે ટોપિક છે એમાં કોઈ પણ ક્વેરી ક્રાઇસ થઈ હોય તો આપણે કમેન્ટ બોક્સ માં જઈને ક્લિયર કરવાની છે એ ખાસ ધ્યાન રાખજો ક્લિયર કરજો જેથી કરીને આવનારા ટોપિક્સ ને પણ આપણે ન્યાય આપવામાં કોઈ પણ ક્વેરી ક્લિયર ક્વેરી જે છે એટલે કે કોઈ પણ મુશ્કેલી જે છે એ ન આવે અને આપ પોતે માર્ક મેળવી શકો ઓકે તો આશા રાખીશ કે આના આ ટોપિક ની એ દરેકે દરેક સમજ પણ આપણી પાસે ક્લિયર થઈ ગઈ છે અને અને તમે આગળના ટોપિક ના જે જે ટોપિક આપણે શીખી ગયા છીએ એવા દરેકે દરેક ટોપિક અને આજના આ ટોપિક ને પણ તમે ઇમ્પ્રુવ કરીને નવી પ્રેક્ટિસ ને પણ આપ ન્યાય આપશો જેથી કરીને આવનારા સમયમાં પણ તમને પૂરતા માર્ક મળી શકે ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે હું અહીંથી રજા લઉં છું આપનું પોતાનું ખૂબ ધ્યાન રાખજો એ આશા સાથે નમસ્કાર ફરી મળીશું